आनन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने इति जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर छठो ने तरंग 47 मा कथा लखे छे गोंडन ना राजा ने भगवान श्री हरि खूब सुंदर उपदेश आपे छे। ज्ञानी भक्त केवो होय छे ए जे उपदेश अधूरो हतो एने स्वामी आगळ लखे छे। मुक्त मुनि उत्तम राजाने कथा संभळावे छे। क्षण भंगुर यह तन में सत्संग होवत जाही दुख मात्र तर गए ते ही फरी दुख में न आही जतन करना सत्संग को जामे होवे ही सुख ताविन जतन और किए टरे नहीं कब हो दुख। मनुष्य नु शरीर क्षण भंगुर छे तेमा पण जेने सत्संग थयो होय ते तो दुख मात्र ने तरी गयो गणाय फरीवार तेने दुख आवे नहीं। माटे जेनाथी अपार सुख ज थाय एवा सत्संग नु जतन करवू जोईए। सत्संग करवा तनतोड़ मेहनत करवी जोईए। सत्संग सिवायना बीजा गम्मे तेटला प्रयत्नों करवामां आवे पण तेनुं दुःख क्यारेय टळतुं नथी। श्रीहरिए सत्संग बाबतनी आटली वात करी तेने जेने पोताना चित्तमां धारी लीधी तेने सत्संगनो लाभ लीधो अने दुःखना दरियाने ते तरी गया। अने जेने दुःखनो ताप लाग्यो होय तेने ज सत्संग थाय छे अने पछी तेना पाप बळी जाय छे। सत्संग पक्व थया विना पाप बढ़ता नथी। दुखनो जेने ताप अनुभव्यो होय अथवा तो दुखना तापनी जे विचार करे कि जयरे मने लक 84 फेरानी अंदर मारो आत्मा जयरे भटकतो हशे अने 84 लाख जातना शरीर जयरे मळ्या हशे त्यार केवी केवी रीते त्यां कपानो होईश केवी रीते मरानो होईश केवा केवा दुखोने भोगव्या हशे ए दुखोनो विचार करे ने। तमे घणीक वखत कतलखानाना वीडियो जोता हशो ઘણીક વખત ગાયોને ભૂંડને બહુ ક્રૂર રીતે મારે છે લોકો એક માંસ માટે ચામડા માટે એ બધા વિડીયો કેટલીક વખત જોતા હશો। એ તો બરાબર છે આપણે તો કોઈ માંસ ખાતા નથી આપણને ક્યારેય પણ એ તરફની વૃત્તિ થાય એમ પણ નથી પરંતુ એવા વિડીયો એક કોઈ ખાતા હોય એને પાછા વાળવા માટે સારી ભાવનાથી માણસો મૂકતા હોય છે કે આટલી ક્રૂરતાથી આ પશુઓને મારવામાં આવે છે એવા મીટના લોચા તમે પેટમાં નાખો છો એ કેટલો મોટો તમે ગુનો કરો છો કોઈકની આંતરડીઓ ચીરીને ખાવ છો આવી એક સમજણ લોકોમાં આવે એના માટે એવા વિડીયો વાયરલ થતા હોય છે। પરંતુ એવા વિડીયો જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે એ તો બીજાને સમજાવવાનું છે કે એમાંથી વ્યક્તિ પાછો વળે પરંતુ આપણે એ પણ સમજવાનું છે એક મુમુક્ષુ તરીકે કે આપણા જ્યારે એવા જન્મો આવ્યા હશે ત્યારે આટલી ક્રૂરતાપૂર્વક આપણે પણ મરાના અને કપાના હોઈશું
કેવા કેવા દુઃખ આ જીવે અલગ અલગ શરીરમાં ભોગવ્યા છે, એ દુઃખનો જે વિચાર કરે એ સત્સંગ કરવા માટે તનતોડ મહેનત કરી શકે. જેને દુઃખનો વિચાર જ નથી આવતો એ ક્યારેય સત્સંગ કરવા માટે તનતોડ મહેનત નહીં કરી શકે. જેને દુઃખનો વિચાર આવે તનતોડ મહેનત કરે. જોબ કરવામાં તનતોડ મહેનત કરવી પડે છે, ધંધા બિઝનેસો ચલાવવા માટે તનતોડ મહેનત કરવી પડે છે. બે ટંકનો ટાઈમે ખાતા પણ નથી, સવારની અંદર વહેલા ગાડીની અંદર નીકળી જઈએ છે, એક હાથમાં નાસ્તો હોય, જમતા જમતા બિઝનેસ ઉપર પહોંચીએ, બિઝનેસ ચલાવતા હોય ત્યાં પણ શાંતિથી લંચ પણ નથી લઈ શકતા, લંચ લેતા લેતા બિઝનેસ ચલાવીએ, જોબો કરીએ છીએ. તનતોડ મહેનત છે, કર્તવ્ય છે. આપણા પ્રારંભની અંદર કદાચ થોડી કઠિનતા હોય, મહેનત ઝાઝી પણ કરવી પડે, હોઈ શકે. ભલે એ કરો છો એ કોઈ ગુનો નથી, એ કરો છો એ કોઈ પાપ નથી, એ તો જે પ્રકારે ભગવાને આપણું પ્રારબ્ધ રચ્યું છે કરે. કોઈ એવા છે એક બટન દબાવે છે, એસીમાં બેસે છે અને આખા દિવસની અંદર કામ કરવાળો ના કમાય એટલા 500 માણસનો પગાર એકલો ભોગવતો હોય, એનું પ્રારબ્ધ એવું છે. અને કોઈ જોબો પણ કરે છે, કઠણ જોબો કરવી પડે છે, એ પણ કરે છે, વાંધો નથી. પણ એ જેવી મહેનત છે એવી મહેનત સત્સંગને અર્થે જેટલો સમય આપણને બીજો મળી રહેતો હોય ત્યારે એટલો સમય એની પાછળ વાપરવો જોઈએ. કોઈ વ્યક્તિ પાસે જોબ ન હોય અને એક જ જોબ હોય અને એને આવકની વધારે જરૂર હોય ને, તે સતત એવું ખોળે કે મારા જોબના સમય પછી હું બીજા કામ કેવી રીતે કરું. આ કિચનનું કામ કરે છે માણસો, 5 વાગે કામ કરવા આવે, કેમ? તો કે સવારથી 5 વાગ્યા સુધી બીજે કામ કરતા હશે અને અહીં જે કામ કરે એ ઓવર ટાઈમમાં કામ કરે. અહીં આગળ ન્યા કામ કરીને એની જોબ 8 કલાકની પૂરી થઈ ગઈ, પછીથી એક્સ્ટ્રા કામ અહીં 4-5 કલાક કરે છે, કેમ? તો કે પૈસા વધારે કમાવાય. એને જેમ સમયનો ગેપ મળ્યો તરત કામ ગોતવાનું શરૂ કર્યું, એમ આપણને જ્યારે આપણા કર્તવ્યમાંથી જ્યારે સમય મળે તરત આપણે સત્સંગ ગોતવાનું ચાલુ કરીએ. આપણી નજર સતત એમ હોય કે મારું આ કર્તવ્ય રૂપી જોબ રૂપી સ્ટોર રૂપી જે કાંઈ કરવું પડે છે એમાંથી વહેલામાં વહેલો પરવારીને કેવી રીતે સત્સંગ તરફ જઉં, ક્યારે કથા શરૂ કરું, ક્યારે કીર્તનો સાંભળું, ક્યારે વચનામૃત વાંચું, ક્યારે સ્વામીની વાત વાંચું, એને તનતોડ મહેનત કહેવાય. એવું શાસ્ત્ર નથી કહેતું કે એવું સત્પુરુષો કે સંતો એવું નથી કહેતા કે તમે સવારથી જોબો છોડી દો, બિઝનેસો છોડી દો અને બસ સવારથી જેટલું જોબો પાછળ મહેનત કરો છો એટલું એટલું સત્સંગ કરવા લાગો, એવું નથી કહેતા. કારણ કે એવું જો તમારી પાસે કરાવવું હોય તો તમને ત્યાગી કરી દેવા પડે, અમારી જેમ સાધુ થવું પડે. તમે પ્રવૃત્તિ માર્ગવાળા છો, તમારે પ્રવૃત્તિ કરવી જ પડે. ગૃહસ્થ આશ્રમ છે એનો નિષેધ એ અતિશયોક્તિ છે, એનો નિષેધ ન કરાય, એ તો કરવું જ પડે. પર્વતભાઈ ખેતી કરતા, દાદા ખાચરી ખેતી કરતા, એ તો જે જે પ્રકારનો ઉદ્યમ છે એ પ્રકારથી, ગોવર્ધન શેઠની દુકાન હતી, એ જેનો જે વ્યવહાર એ પ્રકારથી વ્યવહાર માટેનું બધું કરવું ઘટે. પણ એ એવા હતા કે પ્રધાન સત્સંગને રાખતા હતા, એ વધુમાં વધુ સમય એવો ગોતતા હતા કે સત્સંગમાં કેવી રીતે મારો ટાઈમ જાય, સત્સંગ પાછળ મારે મહેનત કેમ થાય, આવો પ્રયત્ન કરતા હતા. માટે સત્સંગની પાછળ જેને દુઃખનો વિચાર આવે, દુઃખનો વિચાર, એ આપણે હરના હોઈએ, જંગલની અંદર વિહાર કરતા હોઈએ અને તે સમયે સિંહ ત્રાટ નાખીને આપણને ફાડી ખાય, એ દુઃખ કેવું. હાથીનો જન્મ આવ્યો હોય અને ત્યારે હાથી જ્યારે અશક્ત બની જાય, ચાલી ન શકે, અને હાથી જ્યારે હજુ પ્રાણ ના છૂટ્યા હોય ને પડ્યો હોય ને એની અંદર કીડી મકોડા જીવડા આ બધું જ પડે, કાગડા બેસીને ખાતા હોય, એનાથી હલી ન શકાતું હોય, આત્મા અંદર છે ત્યારે એનું દુઃખ કેવું. આવા 5-10 જન્મનું દુઃખ વિચારીએ ને તો એમ થાય કે આ જન્મ છેલ્લો કરીને મહારાજમાં ચોંટી જવું છે. આ જગતના આવા ભૂંડા જન્મો, આટલા બધા અપાર દુઃખ અને વિષ્ટા જેવા વિષયોને ચૂથવા, એના કરતાં પુરુષોત્તમની મૂર્તિની અંદર ઘરી જવું, મૂર્તિનું સુખ લેવું, મુક્તોની સભામાં બેસવું, અક્ષરધામ આપણે નિર્ધાર કર્યો છે પાક્કો જ છે, પણ ફરવો ના જોઈએ,
ફરવો ના જોઈએ. સત્સંગની અંદર આપણે જ્યારે આવીએ છીએ ત્યારે આપણા નિર્ધાર બહુ પાકા હોય છે, સમયાંતરે નિર્ધારો ફરી જતા હોય છે, ફરી જતા હોય છે. આપણે ભૂલી જતા હોઈએ છીએ કે શા માટે આપણે સત્સંગમાં આવ્યા હતા. આવું થાય છે, એવું ન થાય એનું અનુસંધાન આપણા અંતિમ શ્વાસ સુધી આપણે રાખવું પડે, અને તો જ રે આ દુઃખોનો વિચાર કરીએ, તો જ રે, નહીં તો ના રે. જેને દુઃખનો તાપ લાગ્યો હોય તેને સત્સંગ થાય છે અને પછી તેના પાપ બળી જાય છે. સત્સંગ પક્વ થયા વિના પાપ બળતા નથી, કારણ કે પાપ કરવાની વૃત્તિ જ ના બળે, સત્સંગ પાકો ના થાય એટલે. પાપ તો કર્યા જ કરે, સત્સંગમાં આવીને પાપ કરે પાછો, એ તો વજ્રલેપ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે પાપ કર્યા એ સત્સંગમાં આવીને છૂટે, પણ સત્સંગમાં કરે તે તો વજ્રલેપ થાય, કોઈ દી છૂટે નહીં. સત્સંગ જીવ કદાચ કરોડ જન્મ લે પણ તેનું દુઃખ સત્સંગ કર્યા સિવાય ટળે નહીં. સત્સંગ મોક્ષનું દ્વાર છે, તે મોક્ષના દ્વારમાં પ્રવેશે ત્યારે જ ઉદ્ધાર થાય છે. જ્યારે ઠીક લાગે ત્યારે સત્સંગ કરો. સ્વામી મહારાજ કહે છે જ્યારે તમને ઠીક પડે ત્યારે સત્સંગ કરજો. આ જન્મે કરવો હોય તો કરો, અને આ જન્મે હજુ એવું લાગતું હોય કે હજુ બાકી રહી ગયું છે તો મહારાજ કે કાંઈ ચિંતા ના કરો, તમે તમારે જાઓ લેર કરો. ફરીના જન્મે જ્યારે ભેગા થશું પ્રારબ્ધ યોગે કરીને, ત્યારે પણ સત્સંગ તો કરવો જ પડશે. જ્યારે ઠીક લાગે ત્યારે સત્સંગ કરો, પણ સત્સંગ વિના દુઃખનો નાશ થવાનો નથી. અને કોઈ વખતે સાક્ષાત ભગવાન આ ભૂમિ ઉપર વિચરણ કરતા હોય તે સમયની વાત તો સાવ જુદી છે. ધામ મે જે સો સુખ રહાવે તે સો ઈહા કો સુખ કહાવે, ધામ મે લડાવત હરિ જૈસે ઈહા લડાવત ભક્ત હી તૈસે. ભગવાન જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે જેવું ધામમાં મુક્તોને સુખ મળે છે તેવું જ આ લોકમાં પણ ભક્તોને સુખ મળે છે. મહારાજ મનુષ્ય આકારે હોય ને ત્યારે ડ્રો જેવું છે, મનુષ્ય આકારે ભગવાન પૃથ્વી પર હોય ત્યારે ડ્રો છે. જેવા પેલા વીજાના ડ્રો હોય છે, આ લોટરીના ડ્રો હોય છે, એમાં ડ્રો છે. ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે ધામનું સુખ પણ સામાન્ય જીવને પણ અહીં આગળ બતાવી દે, એ ડ્રો થઈ જાય એ ટાઈમે. ભગવાન જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે જેવું ધામમાં મુક્તોને સુખ મળે છે તેવું જ આ લોકમાં પણ ભક્તોને સુખ મળે છે. ધામમાં મુક્તોને ભગવાન જેવા લાળ લડાવે છે તેવા જ લાળ ભક્તોને પણ આ લોકમાં ભગવાન લડાવે છે. ભગવાન હરિભક્તોના મનમાં જેવી ભાવના હોય તે પ્રમાણે ભક્તોને લાલ રડાવવા ઘેર ઘેર વિચરણ કરે છે. મહારાજ ઓલા રાજાને કહે છે કે આ મનુષ્ય આકારે ભગવાન હોય ને ત્યારે ઘેર ઘેર હઠીસીને કે વિચરણ કરે છે. અપાર ઉત્સવોને સમયાઓ કરે છે તેને ગંતા પાર આવતો નથી. પાપી મનુષ્ય પણ આવીને તે ભગવાનના દર્શન કરે તો તેના બધા પાપ બળી જાય છે અને નવા પાપ તેને અડતા નથી. અને અંત સમયે પણ જો સત્સંગ કરે તો તે પણ ભગવાનના ધામમાં જાય છે. બહુ સરસ વાત કરી. પાપી જનકુ આઈ જો દર્શે તાકુ પાપ કબહુ નહીં પરસે, અંત સમે સતસંગ હી કરાય હરિધામ મે જાવત તાઈ. પાપી મનુષ્ય જો સત્સંગ કરે એટલે કે ભગવાનના દર્શન કરે જ્યારે મનુષ્ય આકારે મહારાજ હોય ત્યારે, તો તેના બધા પાપ બળી જાય છે અને નવા પાપ એને અડતા નથી. પાછા નવા પાપ કરે એને ટચ ના કરી શકે, આ તો ભગવાનની પોતાની રીત છે. પાપી મનુષ્ય હોય એ ભગવાનના દર્શન કરીને આમ પાવન થઈ જાય. કેટલાય પાપીઓ પાવન થયા. મહારાજે પંચાળામાં જ્યાં રંગોત્સવ કર્યો ને અને મહારાજ રાસોત્સવ કર્યો ને ત્યાં મહારાજે જ્યાં સ્ટેજ બનાવેલું ને એ જગ્યાએ એક પાપી વ્યક્તિ વર્ષો પછી ત્યાં ઉતર્યા હતા અને પાપી હતા બધા, માગણ લોકો કોઈ હશે, અને એમાંથી એક જણનું મૃત્યુ આવ્યું. એનું મૃત્યુ આવ્યું ને ભગવાન સ્વામિનારાયણને લેવા આવ્યા. બોલા કે ભાઈ તમે કોણ? તો કે હું ભગવાન સ્વામિનારાયણ. કેમ આવ્યા છો તમને લેવા? શા માટે? પણ મેં તો કંઈ તમારું ભજન કર્યું નથી, કાંઈ નહીં. તો કે અહીંયા આગળ હું અને મારા સંતો રાસ રમેલા છે. જ્યાં સ્ટેજ બનાવેલું હતું એ જગ્યાએ તું અત્યારે તારું મૃત્યુ આવ્યું, એટલા માટે હું લેવા આવ્યો છું. લો કામ કેટલું મોટું થઈ ગયું. આ ભગવાનના દર્શનનું ફળ. પંચાળામાં મહારાજે સેલન જમાડ્યું બધાને,
પછી જેમ ગામના પછાત કોમના લોકો હતા એ બધાને મહારાજે શેલન જમાડ્યું, કોઈ દી આ લોકોએ ખાધેલું નહીં, ભાતમાં ઘી અને ઢીલો ગોળ, એને કહેવાય શેલન. એને ભાત બાફેલો હોય એમાં ઘી નાખવાનું અને એમાં ગોળ નાખવાનો, દાળ નહીં નાખવાની. કાલથી પ્રયોગ ચાલુ. હા, અને પછી એ શેલનને એ ઘીની અંદર રેલમ છેલ થાય, ઓલા ગરીબોએ કોઈ દી ખાધું ના હોય, જોયું એટલા બધા આતુરતાને એટલી બધી ખુશીથી ખાધું, અને કે ઓહો સ્વામિનારાયણ કેવા દયાળુ, સ્વામિનારાયણ કેવા દયાળુ, જો તો ખરા કે શેલન જમાડ્યું અને મારા તો આમ ઘીની ધાર કરે. હવે મહારાજના દર્શન થઈ ગયા, ભગવાનનું ભજન તો કર્યું નહોતું ક્યારેય, પણ એ રોજ એ યાદ આવે કે સ્વામિનારાયણને જબરું જમાડ્યું, જબરું જમાડ્યું, જબરું જમાડ્યું. અંતકાળ આવ્યો ત્યારે શેલનને યોગ્ય કરીને સ્વામિનારાયણ યાદ આવી ગયા, કામ થઈ ગયું. મહારાજના દર્શન કર્યા હોય તો ગમે એવો પાપી હોય એ પણ પુણ્યવાન બની જાય છે, નવા પાપ એને અડતા નથી. અંત સમયે જો જીવ સત્સંગ કરે તો તે પણ ભગવાનના ધામમાં જાય છે, અને જેને ભગવાનના ચરિત્રમાં ચિત્ત પરોવી દીધું હોય તેને માટે જેવી ભગવાનની મૂર્તિ દિવ્ય અને પ્રતાપી છે તેવા જ તેમના ચરિત્રો પણ દિવ્ય અને પ્રતાપી છે, માટે તેમાં પ્રેમ રાખીને ચિત્તને પરોવવું જોઈએ. હરિ મૂર્તિ સમ હરિ કે ચરિતા, પ્રીત કરતા મે પ્રોવે ચિતા, અંત સમે જે જનહિ સુનાવે, તરત સો પરમ પદ પાવે, તરત સો પરમ પદ પાવે. અરે અંતકાળે પાપી હોય ને, એક સરસ ચરિત્ર છે, અંતકાળે પાપી કોઈ હોય અને એને દર્શન થઈ જાય ભગવાનના, ભગવાનના સંતના, તો કેવો પ્રતાપ છે મહારાજનો. એક ચરિત્ર કહું, ગણોદ ગામના એક જસો ખવાસ હતા, એ ગણોદના હઠીભાઈ ભેગા મહારાજના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પાછા ઘેર આવ્યા, પણ માર્ગી બાવાનો સંગ મૂક્યો નહીં. કુસંગમાં હતા, માર્ગી બાવાના સંગમાં એ ના મૂકાયો, સત્સંગ ના થયો, કારણ કે દુઃખનો વિચાર નહોતો કર્યો. એટલો પોતે રામકથા કરવા જાય, વાતો પણ કરે, પોતે માર્ગીમાં મોટેરા થયા, રામકથા કરતા જસો ખવાસ અને પાછા માર્ગી પંથની અંદર મોટેરા થયા. તેને દેવમુક્ત તથા વિદેહમુક્ત એ બે બાવાને ગુરુ કર્યા હતા. એકવાર શરદ ઋતુમાં તાવ આવવા માંડ્યો તેથી દેહની ખબર ના રહી, ત્યારે જમના દૂત એને તેડવા આવ્યા. કથા સાની કરતા હતા રોજ? રામકથા. પણ તોય લેવા કોણ આવ્યા? જમના દૂત. એ જોઈને પોતાના ગુરુઓને સંભાળવા માંડ્યા, પેલા દેવમુખ ને વિદેહમુખ ને સંભાળવા માંડ્યા જસો ખવાસ, તો પણ જમ મારતા બંધ ન રહ્યા. ત્યારે તે રામ રામ કરવા લાગ્યો, ત્યારે જમ કહે તે રામના નિયમ તો એ કંઈ પાડ્યા નહીં, તે આ સમયે શું કામ આવે, હવે રામ રામ શું કરે છે કે જમે બરાબર ઠપકારે જસા ખવાસને. ત્યારે ખવાસે સ્વામિનારાયણને સંભાળ્યા, એક વખત એને મહારાજના દર્શન કર્યા હતા, ખાલી એક જ વખત મહારાજને સંભાળ્યા, મનમાં ઘાટ કર્યો, હે સ્વામિનારાયણ તમે ભગવાન હો તો મને જમના મારથી મુકાવો. દર્શન કર્યા ત્યારે નહોતું મનાવ્યું, પણ હવે મને મુકાવો એમ સ્તુતિ કરવા લાગ્યો. એ વખતે મહારાજે બે સાધુને મોકલ્યા અને જસા ભક્તને દર્શન થયા તરત જમ ભાગી ગયા. મહારાજના સાધુ જોયા ત્યાં જમ ભાગ્યા. આ સર્વોપરિતાનો પ્રતાપ છે, આ સર્વોપરી સ્વામિનારાયણનો પ્રતાપ છે. ત્યારે તેને મનમાં જાણ્યું, આટલા આટલા દાડા મેં ધૂળ ગાલીને ખુવાર મળ્યો, સાચા તો સ્વામિનારાયણ છે. પછી સાધુને કહ્યું, આવે મને મહારાજ પાસે તેડી જાઓ. ત્યારે સાધુ કે અમે મહારાજને પૂછીને આવીએ. એમ કહીને મહારાજને પૂછવા ગયા ત્યારે મહારાજે કહ્યું, હમણાં 10 વર્ષ ભલે રહે, પાકો સત્સંગી થશે પછી તેડી લાવશું. મહારાજ કે એને આવો નાવો નથી લેવો, પાછો શરીરમાં એનો આત્મા નાખી દો, જમદૂ તો એ કાઢ્યો છે, 10 વર્ષ શરીરમાં ભલે રહ્યો, માટે તેમને કહો તને મહારાજ 10 વર્ષની આવરદા આપે છે, માટે સારો સત્સંગી થાજે. આટલું મહારાજે સંતો જોડે કેવડાવ્યું. પછી સાધુએ આવીને એ પ્રમાણે કહ્યું. પછી તે એક માસે સાજો થયો. એ વખતે ગામમાં સાધુ આવ્યાના સમાચાર તેને થયા.
એટલે તેને મંદિરે આવીને વર્તમાન ધરાવ્યા અને કંઠી બાંધીને સાધુ પાસેથી પૂજા લીધી. ઓલા તો દિવ્ય સ્વરૂપે સંતો આવ્યા હતા, શરીરમાં મૂકીને જતા રહ્યા. એક મહિને હાજો થયો જમદૂતના મારથી. બોલો કેવા તોડી નાખ્યા છે આડકા, રોજ અડધર મીઠું ચોપડે. એક મહિને હરખું થઈ રહ્યું કંઈક, અને 10 વર્ષની આવરદ આપી હતી. સાધુ કહીને ગયા હતા, પછી મંદિરમાં સાધુ આવ્યા એટલે વર્તમાન ધરાવ્યા. પછી કોઈ વાર ગોપાળન સ્વામી આવ્યા, ત્યાં આવ્યા હશે ગોપાળન સ્વામી ગણોદ ગામમાં, અને જમપુરીની વાતો કરતા હતા. તે જસો ભગત સભામાં બેઠા હતા, સ્વામી તો અંતર્યામી. તે સ્વામીએ એની બાજુ જોઈને કહ્યું, કાં જસા ભગત, જમ કેવા? ત્યારે જસો કે, અરે સ્વામી જમ તો બહુ ભૂંડા, એમાંથી તો મને સાધુએ મુકાવ્યો. સ્વામી કે, હવે ખબરદાર થઈને વર્તમાન પાડજો, મહારાજ સનની સર્વોપરી ઉપાસના રાખજો. જસો કે, બરાબર નિયમ. જસાએ બરાબર નિયમ પાડવા માંડ્યા. તિલક કરે એ જોઈને આગળના ગુરુ પેલા હતા ને, દેવમુખ ને વિદેહમુખ, એ બધાય એ બે ભેગા થઈ જસા ભગતને ઘેર આવ્યા. ઘેર આવ્યા એટલે જસો કે, આ જમ મારે ઘેર ક્યાં આવ્યા? કે પોતાના ગુરુને આગલા ગુરુઓને જમ કીધા, તમારા પ્રતાપે તમારા સમાગમથી જમપુરી ગયો, ભાગો ક્યાંયથી એમ કહીને તલવાર લઈને ઉઠ્યો. પેલા બંને બાવા બિન ભાગી ગયા. પછી 10 વર્ષ પૂરા થયા ત્યારે શ્રીજી મહારાજે દર્શન દઈને તેને કહ્યું, તારો દેહ આજથી ત્રીજે દિવસે પડશે. કેવો પ્રતાપ મહારાજનો! ક્યાં જમપુરીમાં જીવ જતો હતો, 10 વર્ષનું આયુષ્ય નાખી દીધું શરીરમાં. આયુષ્ય પૂરું થઈ ગયું તો એક્સ્ટ્રા 10 વર્ષ આપ્યા, ભજન કરલો, અને મહારાજ આવી ગયા અંધકાળે લેવા. અને તારે કંઈ દાન પુણ્ય કરવું હોય તો કરી લેજે. ત્યારે એને પોતાના દીકરાને કહ્યું, આજથી ત્રીજે દિવસે મારે ધામમાં જવું છે, માટે મારી પાસે જૂનાગઢ એક રસોઈ આપજો. પછી 3 દિવસ પૂરા થયા ત્યારે વિમાન લઈને શ્રીજી મહારાજ તેડવા આવ્યા. હવે જોજો, પાછા વિમાનમાં બેસાડીને લઈને ચાલ્યા મહારાજ, પ્લેન ઉપડી ગયું અહીંથી. ત્યાં માર્ગમાં સિદ્ધિઓનો લોક આવ્યો, માર્ગમાં સિદ્ધિઓ આવી. નિશ્ચયવાળો હોય ને બહુ પાકો એટલે આવે, મહારાજ મોકલે. એ વખતે જસા ભક્તે સિદ્ધિઓ સામું જોયું ત્યારે સિદ્ધિ તો તેને ઉપાડીને પોતાના લોકમાં લઈ ગઈ. જેવું ડોક્યું કરે એટલે ઓલા ઉપાડી જ લે, સીધા ઉપાડીને લઈ ગઈ. અને મહારાજ તો વિમાન લઈને અક્ષરધામમાં ગયા. છોડ દીધા મહારાજે પાછા. જસા ભક્તને પશ્ચાતાપ થયો, અરે ભગવાનને મૂકીને અહીં હું અહીં ક્યાં આવ્યો, એમ વિચારીને ધ્યાનમાં બેસી ગયા. એ વખતે સિદ્ધિઓએ ઘણી તાન કરી, પણ હામું જસા ભક્તે જોયું નહીં. 5 દિવસ થયા ત્યારે ગોપાળન સ્વામીને સંભાળ્યા, અને ત્યારે સ્વામીએ દર્શન દીધા ને કહ્યું, તમે વર્તમાન નથી ચૂક્યા, માટે તમને તેડવા વિમાન આવશે ખરું ગમે ત્યારે, ચિંતા ના કરતા, કારણ કે તમે વર્તમાન ચૂક્યા નથી, 10 વર્ષથી પાક્કા વર્તમાન પાડ્યા છે. તેમાં તમે બેસી જજો, તમને ધામમાં મહારાજ રાખશે, તમે મૂંઝાશો નહીં, ગોપાળન સ્વામીએ કીધું. એમ કહીને સ્વામી પાછા અક્ષરધામમાં ગયા. એ સમયે કોઈ હરિભક્તોને તેડવા સારું વિમાન લઈને મહારાજ ગયા હતા, તે તેને તેડીને પાછા વળ્યા. તે સિદ્ધિનો લોક આવ્યો, ત્યાંથી વિમાન ઊભું રાખ્યું. મહારાજે ઓલાને જેને લઈ જતા હતા ને, બહુ પાકો નિશ્ચયવાળો, એ બધાને સિદ્ધિઓ બતાવે મહારાજ કે જો, એટલે સુરાબાપુએ કીધું, આંખે પાટો બાંધીને લઈ જજો, કાંઈ બતાવતા નહીં. તે ન્યા વિમાન ઊભું રાખ્યું. તે જસો તો વાટ જોઈને જ ઊભો હતો કે મારી એરલાઇન આવે એટલે મારે તો બેસી જ જવું છે. તે જસા ભગત ચડી બેઠા, આમાં એવું લખ્યું છે, જસા ભગત વિમાનમાં ચડી જ બેઠા. જેવી બારીક દરવાજો ખુલ્યો, ઓલી સિદ્ધિઓ તો અંદરના મુક્તને જે પગે લાગવા ગઈ એ, પણ જસા ભગત કે, મહારાજ હવે હું તો છોડું જ ના વિમાન, અને અક્ષરધામની અંદર જતા રહ્યા. પણ ક્યાં જીવ જમપુરીમાં જવાવાળો! વિઘન તો કેટલા આવ્યા, પણ અક્ષરધામમાં પહોંચી ગયા. જો લક્ષ્ય પાકું હતું, પહોંચવું છે, તો જમદૂત મળ્યા પછી 10 વર્ષમાં પાછું દેહ છૂટ્યા પછી મહારાજની ભેગા જતા સિદ્ધિઓ આડી આવી, પણ લક્ષ્યની જો શુદ્ધતા હતી, ગોપાળન સ્વામી જેવા સત્પુરુષમાં હેત હતું તો કામ થઈ ગયું. પણ આ સત્સંગનો પ્રતાપ કેવો છે, 10 વર્ષમાં આટલું મોટું કામ કરી દે, એવો દિવ્ય અને અલૌકિક સત્સંગ આપણને આજ મળી ગયો, એ કેવડા મોટા ભાગ્ય છે આપણા. આવી વાતો આ સત્સંગમાં છે, ઇતર કોઈ ગ્રંથોમાં, ઇતર કોઈ સંપ્રદાયોમાં, ઇતર કોઈ સત્સંગની સભાઓમાં આ વાતો નથી. આ વાતો ભગવાન સ્વામિનારાયણને ત્યાં છે. આપણા મગજની અંદર પણ
આપણા તાળા ખોલી નાખે, મગજની અંદર જે બંધ બેસતું ના બેસે કે આમ આમ કેમ થાય. ભગવાન સ્વામીને ત્યાં તર્ક વિતર્ક કાંઈ નહીં, આ તો સમર્થ ભગવાન છે, જે ધારે એ કરે, જે ધારે એ કરે. અંતકાળે દર્શન થઈ જાય તો પણ કામ થઈ જાય. કોઈક અંતકાળે જો ભગવાનના ચરિત્ર કોઈકને સંભળાવવામાં આવે તો તરત જ તે પરમપદ મોક્ષને પામે છે. એટલે અહીં કહે છે મહારાજ કે ભગવાનની મૂર્તિ અને ભગવાનના ચરિત્રો બંને પ્રતાપી છે, માટે ભગવાનના ચરિત્રોમાં ચિત્તને પરોવી રાખવું. ઉપર જે વાત કહી તે ભગવાનના ચરિત્રોમાં ચિત્તને પરોવી દે છે તેની કહી, પણ જે ભક્ત ચરિત્રોમાં ચિત્તને પરોવી ન શકે તો તેને એક જન્મ લેવો પડે છે. માની લો કોઈને ભગવાનના દર્શન થઈ ગયા પણ એને ચરિત્રોમાં કોઈ જગ્યાએ પોતાનું ચિત્ત પરોવ્યું નહીં તો અહીંયા આગળ કહે છે એને એક જન્મ લેવો પડે છે. પાછો એક જન્મ લે પછી તે જન્મમાં સત્સંગ કરીને ભગવાનના ધામને પામે છે, આવું શ્રી ઘનશ્યામ પ્રભુએ કહ્યું છે. દર્શન થઈ ગયા પણ ચરિત્રોનું શ્રવણ કરીને ચરિત્રોમાં મનને રાખવું પડે. પ્રથમના 38માં મહારાજ કે મનને ગૂંચવી મેલું, ચરિત્ર રૂપ ઝાડાને વિશે મનને ગૂંચવી મેલું. રોજ વાલા ભક્તો ચરિત્રોના પુસ્તકો ઘરમાં એક કે બે પુસ્તકો તો હોવા જ જોઈએ. આપણે સત્સંગીના ઘરમાં વચનામૃત, સ્વામીની વાત, કલ્યાણ કનિકા, નિષ્કુળાંત કાવ્ય, ભક્ત ચિંતામણિ, મહારાજના ચરિત્રોના ગ્રંથો, અક્ષરાન સ્વામીની વાતો છે, હરિચરિત્ર ચિંતામણિ છે, ભક્ત ચિંતામણિ છે, આવા ગ્રંથો ચરિત્રો સંબંધી, હરિલામૃત છે, પણ એ બધા કદાચ પદ્યના ગ્રંથો ગાવાના અઘરા પડે તો ગદ્ય ચરિત્રોના ગ્રંથો ઘણા બધા છે, ઘણા બધા છે. એવા 4-5 ગ્રંથો રાખી સમયાંતરે મહારાજના ચરિત્રો વાંચવા. ચરિત્રોમાં તો ખાલી આમ વાંચતા જાઓ ને, મહારાજે આ ગામમાં આ કર્યું, આ કર્યું, આમ મહારાજે કરી, આવી લીલા કરી, વાંચવાનું જ હોય ખાલી, એને વાંચતા જાઓ. અત્યારે ઓનલાઈન પુસ્તક ન હોય તો ઓનલાઈન અત્યારે તો બધું થઈ ગયું છે, હવે તો ઈ બુકો જ કેટલી થઈ ગઈ છે. એની અંદરથી વાંચતા જાઓ, રોજ એક કે બે ચરિત્ર વાંચીએ, એ ચરિત્રોની અંદર મહારાજનું ચિંતવન કરીને ઠરીએ, રાત્રે સૂતા પહેલાં મહારાજના બે ચરિત્રોને સંભાળીએ, ઓહો હૃદયની અંદર પરમ શાંતિ થાય. ચરિત્ર છે ને ભવસાગર તરવાનું જહાજ છે, જહાજ છે, અને બહુ સહજતાથી તરી જવાય, બહુ સહજતાથી. એમાં વૃત્તિઓ પણ સહજતાથી લાગી જાય. મહારાજનું સાંગ ધ્યાન કરવું હોય, મહારાજના તિલ ચિહ્નોની અંદર જ આપણે ધ્યાન લગાવીને વૃત્તિને ફેરવવી હોય, બહુ કઠણ છે. એ વૃત્તિ ગમીને ડામાડોળ કરવા આમથી આમ દોડી જશે, પણ જો વૃત્તિને ભગવાનના ચરિત્રોમાં રાખવી હશે ને તો સહેજે રહેશે, કારણ કે ચરિત્રની અંદર બધી અલગ 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 વેરાયટી મળી રહે. રોજ આપણને જલેબી ભાવતી અને રોજ જલેબી પીરશે ને તો એ અઠવાડિયે થાકી જઈએ, ના ભાવે. પણ રોજ કાંઈક થોડું જુદું જુદું હોય તો સરસ લાગે. એક ડિશની અંદર 5-6 વસ્તુ આમ અલગ અલગ પ્રકારની હોય તો સારી લાગે ને, સરસ લાગે. એમ પેલું એકનું એક થાકી જઈએ. પણ ચરિત્રો એવા છે એમાં બધો ટેસ્ટ આવે, અલગ અલગ આવે. સમજ્યા? આપણે ડાબેલી જમીએ ત્યારે કેવો ટેસ્ટ આવે, પાવભાજી જમીએ ત્યારે કેવો ટેસ્ટ આવે, એના જ પછી પકોડા બનાવી દો તો કેવો ટેસ્ટ આવે, અલગ અલગ આવે ને. એવી રીતે ભગવાનના ચરિત્રોની અંદર અલગ અલગ ટેસ્ટ આવે, કારણ કે ભગવાને ચરિત્રો વિવિધ પ્રકારના કર્યા હોય. સાંગ ધ્યાનમાં તો મહારાજના ચરણથી આમ ચાલુ કરો તો ઉપર શિખા સુધી પૂગો, શિખાથી પાછા ચરણ સુધી, એની અંદર આમ ઉપતર ચઢ કરવાની, એટલે વૃત્તિની સ્થિરતા બહુ જોઈએ. જ્યારે ચરિત્રમાં વૃત્તિ થોડી અસ્થિર હોય ને તો એ ચરિત્રમાં ચરિત્રમાં રમ્યા કરે, બહાર ના જાય, કારણ કે મેદાન મોટું છે. સાંગ ધ્યાન કેવળ મૂર્તિ એની માટેનું મેદાન બહુ ટૂંકું છે. એ કેવું છે, કેવળ મૂર્તિને જ પકડી રાખવી છે, એવો નિર્ધારને એવી વૃત્તિને જે બનાવીને એ અર્જુનને પેલી પક્ષીની આંખ દેખાતી હતી ને એના જેવું છે, એના જેવું છે. અને ત્યાં તો આંખ જ વિંધવાની હતી. પણ આ કેવું છે, ચરિત્ર કેવા છે, પેલા ભીમને પહાડ દેખાતા હતા અને ઝાડે દેખાતું હતું, બધું જ દેખાતું હતું ને, પક્ષી દેખાતું, બધું જ દેખાય છે. એમ ચરિત્ર એવા છે, બધું જ અંદર આવી જાય, બધો મટીરિયલ આવી જાય અને આપણને બહુ આનંદ આવે અને એમાંથી બહાર નીકળાય નહીં. નવું નવું એક લાઈન વાંચો એટલે તરત આવે મહારાજે શું કર્યું હશે, હવે મહારાજે શું કર્યું, આના પછી મહારાજે શું કર્યું, આજે મહારાજે આવી રીતે આ ચરિત્ર કર્યું, હવે આગળ બીજું ચરિત્ર કેવું આવશે. એકવાર એમાં મન ઘૂંચાઈ જાય ને પછી ચરિત્રમાં રમ્યા જ કરે, ચરિત્રો જ વાંચવાની ઈચ્છા થાય. અને બહુ સહેલું છે, બહુ સહેલું છે, બહુ જ્ઞાન માર્ગ, બહુ સાંખ્યનો વિચાર,
હા થોડો ઘણો જોઈએ આપણે, એટલે સંસારની ઉપાધિઓમાં થોડી સ્થિરતા રહે, સમજ્યા ને? પણ જ્યાં જુએ ત્યાં બધું બળતું જગત, હડકતું જગત, એ બધું આપણા બધાની કેપેસિટી ના હોય. એ લાખો ને કરોડોમાં કોક એક માટે હોય કે બધું હડકતું દેખાય, બધું ઝેર થઈ જાય. એવું લાખો કરોડોમાં એક બે માટે હોય, એ સેમ્પલ ભગવાન બનાવે એવા. બાકી આપણે તો સહેજે સામાન્ય મધ્યમ માર્ગ, આપણે તો સહેજે ચરિત્રોનું સંભારનું કરતાં કરતાં ભગવાનના ચરિત્રો, મોટા પુરુષોના ચરિત્રો, ભગવાનના ભક્તોના ચરિત્રો વાંચીને એનું ચિંતન કરતાં કરતાં સહેજે ભવસાગર તરી જવાય. થોડું સાંખ્ય જ્ઞાન રાખવાનું, થોડું જ્ઞાન રાખવાનું, થોડો વિચાર રાખવાનો, આ સંસારનું સ્વરૂપ આવું છે, આત્મા આવો છે, પરમાત્મા આવા છે, આવી થોડી ઘણી સમજણ રાખવી પડે. એનો પાયો જોઈએ, પાયો જોઈએ. પણ ચરિત્ર ગજબનું ભગવાનને પમાડવા માટેનું સાધન છે. માટે અહીં કહે છે, જેને ચરિત્રમાં ચિત્તને પરોવ્યું ન હોય તેને એક જન્મ લેવો પડે છે. એક જન્મ લેવો પડે, ચરિત્રમાં ચિત્ત પરોવી દો તો એક જન્મ ના લેવો પડે. અને સહેલામાં સહેલું છે, બધા બ્રહ્મરૂપ થયા પછી પણ ભગવાનના ચરિત્રો જ ગાય છે ને. આ આધારાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધા અનાદિ મુક્તો ગાય છે. શું આ ભગવાનના ચરિત્રો? આપણે આ વાંચીએ છીએ, શું ભગવાનના ચરિત્રો જ વાંચીએ છીએ? આવું શ્રી ઘનશ્યામ પ્રભુએ કહ્યું છે. આટલી વાત જ્યારે કરી રહ્યા ત્યારે અધરાત થઈ ગઈ. પછી શ્રીહરિ પલંગ ઉપર પોઢી ગયા. મુનિજનો ધ્યાન કરવા બેઠા. હરિભક્તો શ્રીહરિએ કહેલી વાતને ચિત્તમાં ચિંતવતા ચિંતવતા પોતાને ઘેર ગયા. જો હરિભક્તો પોતાને ઘેર ગયા પણ મહારાજની વાતનું ચિંતન કરતાં કરતાં ગયા કે મહારાજે આ સરસ વાત કરી, આજે આવી વાત મહારાજે કરી, આવી રીતની ટેવ પાડવી. કથા વાર્તા સાંભળીએ, આ તમે મંતવ્ય લખો છો એટલા માટે જ છે કે હું તમે ચિંતન કરીને સાર અંદરથી કાઢી શકો. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો ઉઠ્યા. તેઓ જેમ અમૃતની ધારા વરસે તેમ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. તે સ્વામિનારાયણ ધૂન સાંભળીને ભક્તજન પ્રતિપાલક શ્રીહરિ તત્કાળ ઉઠ્યા, ચાલવાની તૈયારી કરવા લાગ્યા. રાજાના મનમાં શ્રીહરિને રોકવાનો ઘણો ભાવ હતો, પણ શ્રીહરિની મરજીના તેઓ શું કરે? અત્યારે રાત રોકાયા એટલો પણ લાભ ક્યાં મળવાનો હતો? મારા તો બહાર રોકાવાના હતા. રાજાને પહેલેથી કીધું હતું મને આગ્રહ કરતા નહીં, હું જતો રહેવાનો છું હવારે. જો મને આગ્રહ ન કરવાના હોય તો જ દરબારમાં લઈ જાઓ. પણ દરબારમાં ગયા તો ખરા મહારાજ, પણ કેટલી મોટી વાત કરતી રાજાને ગોંડળના હઠીસીને. એટલો પણ લાભ ક્યાં મળવાનો હતો? રાજાને તો ખબર હતી, જો મને ખબર જ ના હોત કે મહારાજ બહાર ઉતર્યા છે તો મને તો આટલોય લાભ નહોતો મળવાનો. આટલો મળ્યો ક્યાં ઓછો છે? આમ માનીને પોતાના મનને રાજી રાખ્યું. અહીં તરંગ 47 પૂરો થયો. પૂર છઠ્ઠું, તરંગ 48. ચલને કી ત્યારી કી ન હરી વિનય નૃપ બહુ કી ન પલ ન સુખ મોય આવહી શ્રીહરિ અબ તુમ લીન મોહ લગાઈ કે ચલત હો નિર્મોહી તુમ નાથ જનકો જાનકો કોન સમજાવે અબ તવ ચરણ દરે માથ. શ્રીહરિએ ગોંડલથી ચાલવાની તૈયારી કરી. પોતાનો નિર્ધાર મહારાજનો બહુ પાકો છે. એ કે હે રાજન, મેં તમને પહેલેથી જ કીધું હતું કે હું તો સવારે નીકળી જ જઈશ, અને તમે પણ મને એમ કીધું હતું કે તમે કોઈ પ્રકારનો આગ્રહ નહીં કરો. તો હવે બસ મારો સમય અહીંથી જવાનો થયો છે. હું તો આ રાજ્યમાં આવવાનો જ નહોતો, હું તો એટલા માટે જ નગરની બહાર રોકાવાનો હતો. તમારા ભાવને લઈ અહીંયા આગળ આવ્યો. અડધી રાત સુધી ભગવાન સ્વામિનારાયણની રીત તો જો, રાત્રે પહોંચ્યા છે મહારાજ, ગોંડલના દરવાજે રાત્રે પહોંચ્યા છે. રાજાની ભાવનાના કારણે શ્રીજી મહારાજ એના દરબારગઢમાં ગયા છે. અડધી રાતે તો રસોઈ થઈને બધા એને જમાડ્યા છે. જમાડીને મહારાજે પાછી રાજાને કલ્યાણની વાત કરી. થાકી ગયો છું, હવાર નીકળી જવાનું છે, સૂઈ જઉં છું એમ નહીં, અડધી રાત સુધી તો વાતો કરી. આ ભગવાન સ્વામિનારાયણને જીવના કલ્યાણ કરવા માટેનું તાન, મનુષ્ય આકારે પણ કેટલી મહારાજે આ કેવી લીલા કરી. મહારાજનો અભિપ્રાય જણાય છે કે બસ કથા વાર્તા તમે કરે જ રાખો ને સાંભળે જ રાખો. ભગવાનના ચરિત્રો કીધે રાખો ને સાંભળે રાખો, એની અંદર ક્યારેય સોંપો ના પડવા દેશો, ક્યારેય સોંપો ના પડવા દેશો, એમાં ક્યારેય ખાલીપો ના આવવા દેશો. સમય મળ્યો ચરિત્ર કહો, ચરિત્ર સાંભળો. સમય મળ્યો ચરિત્ર વાંચો, એનું ચિંતન કરો. એ તો સહેલું છે. બે જણ ભેગા થાવ, ફ્રી થાવ,
હાલો ભગવાનના ચરિત્રોની વાતો કરીએ, હાલો ભગવાનના સંતો ભક્તોના મહિમાની વાતો કરીએ, ભગવાનને ભગવાનના સંતો ભક્તોના ચરિત્રો એને ગાય રાખવા. શ્રીહરિ ગોંડલથી ચાલવાની તૈયારી કરી રાજાએ ઘણા વિનયપૂર્વક પ્રાર્થના કરીને કહ્યું, હે મહારાજ, હવે આપના વિના એક પળ વાર પણ મને સુખ નહીં આવે. અમને મોહ લગાડીને આપ ચાલતા થાવ છો. હે નાથ, આપ તો નિર્મોહી છો, સર્વજ્ઞ છો, આપને કોણ સમજાવે. બસ અત્યારે હું આપના ચરણોને માથે ધરું છું. રાજાને દુઃખ તો ઘણું છે, કારણ કે થોડોક જ સ્વાદ મળ્યો ખરો, પણ થોડોક જ ટેસ્ટ મળ્યો, પૂરેપૂરી ડીશ ના મળી, થોડુંક મળ્યું. એટલે અસંતોષ ઘણો છે હૃદયમાં, પણ એણે પોતે પ્રતિજ્ઞા કરી હતી, પોતે વચન આપ્યું હતું, હું આગ્રહ નહીં કરું. એટલે આમ એકદમ ગદગદ ભાવે, આર્ત ભાવે મહારાજને કહે છે કે અમે તો તમને શું કહીએ પ્રભુ, તમે નિર્મોહી છો, અમને તો તમે મોહ લગાડી દીધો, હવે તો તમે ચાલ્યા, બસ તમારા ચરણે માથું ધરું છું, આટલી મારી પ્રાર્થના સ્વીકારજો. ત્યારે શ્રીહરિએ કહ્યું, હે રાજન, તમે સાંભળો, તમે તો ઘણા બુદ્ધિમાન છો. મહારાજની વાત કરવાની થિયરી બહુ ગજબની છે. જ્યારે જ્યારે પણ તમે મહારાજની વાત કરવાની થિયરી તમે જોશો ને, તો સામેવાળાના સદગુણો અને થોડું સન્માન આપીને જ વાત કરશે. તમે તો ઘણા બુદ્ધિમાન છો, બધા જ હરિભક્તો મને રોકવા માટે ચાહે છે, અને હું પણ હરિભક્તોને રાજી કરવા માટે જ ફરતો રહું છું. મારે હરિભક્તોને રાજી કરવા છે, અને બધા જ હરિભક્તો મને રોકવા માટે ચાહે છે. શ્રીજી મહારાજના શબ્દો જો, હું પણ હરિભક્તોને રાજી કરવા માટે જ ફરતો રહું છું. આપણને એમ થાય આપણે કોને રાજી કરવા છે, મહારાજને, અને મહારાજને એમ થાય છે મારે મારા ભક્તોને રાજી કરવા છે. આ ભગવાન સ્વામિનારાયણ. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં આવા સ્ટેટમેન્ટો નહીં મળે, કોઈ જગ્યાએ નહીં મળે, બહુ ઓછી જગ્યાઓએ મળશે. ભગવાન સ્વામિને ત્યાં લાગટ, મહારાજ કે હું તો ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, મધ્યનું 28મું, એ જ મારા વિશે ગુણ છે. ભગવાનના ભક્તની ભક્તિ હું કરું છું, મહારાજ કે હું કરું છું. મહારાજને આપણને જેમ છે ને કે આપણે ભગવાનને રાજી કરવા છે, એના કરતાં અબજોન કરોડો ગણું તાન તો ભગવાનને છે કે મારે આ બધાને રાજી કરવા છે. અને સાચું બોલો, આપણા હૃદયના બધાએ આપણે પોતપોતાના હૃદય ઉપર હાથ મૂકીને આત્માને પૂછો કે આપણે બધાએ બોલીએ છીએ કે મહારાજ મારે તમને રાજી કરવા છે, પણ એ રાજી કરવા માટેનું આપણે જે કાર્ય કરીએ છીએ એમાં કેટલી બધી જગ્યાએ આપણે પોલાણ રાખીએ છીએ, સોલિડ કામ નથી થતું. આપણે ભલે કહીએ કે મારે રાજી કરવા છે, ભગવાન સિવાય મારે કશું જ નથી, બીજું કોઈને રાજી કરવા નથી, એક મહારાજને, તોય પોલું રહે છે. ઘણી બધી આપણી પક્વ નિષ્ઠાઓ દેખાતી હોય ને તોય અંદર ક્યાંક પોલાણ રહે છે, અને કોઈ એવો દાવો ન કરી શકે કે મારે નથી રહેતું, કારણ કે મધ્યનું 56મું વચનામૃત, મહારાજ કે આજ અમને ગોપાળન સ્વામી આદિ મોટા મોટા ભગવાનના ભક્તો સાંભળી આવ્યા, અને એ બધાનો પાયો જોયો ને તો મહારાજ કે અમે અમારો પાયો ને એમનો જોયો ને તો અમને લાગ્યું અંતે પાયો કાચો. હવે ગોપાળન સ્વામી જેવાના પાયા કાચા શ્રીજી મહારાજ મધ્યના 56મામાં કહી દે છે, એમના હતા નહીં પણ એમના કહે છે. અંત્યના 33મામાં કહે છે કે આવા સમર્થ છે તો પણ આવું આવું થઈ શકે છે. આપણે ગમે એટલા નિષ્ઠાન સમર્પણ ભાવવાળાને, ગમે એટલી સમજણવાળાને, ગમે એટલા સાંખ્ય વિચારવાળા હોઈએ, અને આપણા જીવનમાં 5 પ્રસંગ બની ગયા અને આપણે પરીક્ષામાં પાસ પણ થઈ ગયા હોઈએ, તો પણ શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ જ રહે. એનું જે એની જે સોલિડિટી હોય એટલી આપણી ના હોય. એમને જે આપણને રાજી કરવાનું તાણ છે ને એટલું આપણને નથી. એ આપણને રાજી કરવા માટે કેવું મથે છે, આપણે ગમે એટલા ગુના કરી દઈએ તો એ માફ. કદાચ આપણાથી કાંઈક આડું અવળું કાંઈક થઈ ગયું, માની લો ક્યારેક થઈ ગયું, સત્સંગની અંદર છીએ છતાં પણ બહાર ક્યાંક જવાનું થયું ને ક્યાંક થઈ ગયું આડું અવળું, કાંઈક જોવાઈ ગયું, ક્યાંક ખવાઈ ગયું, ક્યાંક સંભળાઈ ગયું, ક્યાંક સ્પર્શ થઈ ગયો, કંઈક પણ થયું, તો પણ મહારાજ આપણને તરછોડી નથી દેતા, તરછોડી નથી દેતા. આપણને રોજ નવું નવું બળ આપે છે કે તું મારો છો, મારા સુધી પહોંચવા માટે જ તું જન્મ્યો છો, હાલ આગળ ચાલ્યા કર, તારું બધું માફ. એ આપણને રાજી કરવા કરે છે, રાજી કરવા કરે છે. એ આપણને રાજી રાખવા છે, મહારાજને આપણને રાજી રાખવાનું બહુ તાન છે. મહારાજ કે અમે હરિભક્તોને રાજી કરવા માટે હું ફરતો રહું છું,
એકને જ સુખી કરવા તેની સાથે કાયમ રહીએ તો અનેક ભક્તોને દુઃખ થાય. મહારાજ બહુ પ્રેક્ટિકલ વાત કરે છે. એક ભગતને સુખી, બહુ બધા પ્રેમી જ હોય, હવે અમે સાધુ છીએ, આ તો ભગવાનને પ્રશ્ન થાય, અમે સાધુ છીએ બરાબર. હવે અમારે ઘણીક વખત કોઈને પ્રેમનો નંબર દેવો હોય, કોઈને નિષ્ઠાનો દેવો હોય, કોઈને સમર્પણનો દેવો હોય ને, તો અમે આમ બહુ જ કેલ્ક્યુલેશન કરીએ અમારા હૃદયમાં, ક્યાંય બહાર તો અમે દેતા જ નથી ને બહાર દેવાય પણ નહીં, એ પ્રકારનો સમાજનો વિવેક છે. બધું એમ જ રખાય, શ્રીજી મહારાજ પણ એમ જ રાખતા. પણ હૃદયની અંદર એ કંઈક લેવલ તો પડતા હોય ને, એ તો ઓટોમેટિક એક નેચરલી વસ્તુ છે કે આજે મહારાજને જે દાદા ખાચરને પર્વતભાઈ ઉપર હોય એટલું બીજા ઉપર સહેજે ના હોય, જેટલું મુક્તાનંદ સ્વામી ઉપર હોય એટલું બીજા પર સહેજે ના હોય. જો હોય તો શ્રીજી મહારાજને એવું બોલવું જ ના પડે કે જો બધા મુક્તાનંદ સ્વામી જેવા થઈ જાય તમારે કોઈને હાચવવા જ ના પડે, આવું કહેવું જ ન પડે. કહેવું પડ્યું છે એનો અર્થ કે રાજીપો એક સરખો નથી, એમના હૃદયમાં તો ક્યાંક ક્યાંક લેયરો છે જ. પણ કેટલીક વાર એવું કે તમે એક સાથે તમે 50 હરિભગતનો વિચારો તો 50માંથી 25 એવા એક લેવલ પર બેહે એવા હોય, તો 25 એ 25 તમને જે કે તો તમે કોઈ એકનું જ કરી શકવાના છો, 25 એ 25નું નથી કરી શકવાના. બધાય સમાન હોય, બધાય પાસે ભક્તિ હોય, બધાનું સમર્પણ ને નિષ્ઠા એટલું જ હોય, છતાં પણ તમે બધાનું ન સાચવી શકો. તો ભગવાન મનુષ્ય આકારે છે એટલે બધા જ પ્રશ્નો ઉદ્ભવે એવા પ્રશ્નો પણ મહારાજ કહે છે, હું એકને સુખી કરવા જો એમની સાથે કાયમ રહી જાઉં તો અનેક ભક્તોને દુઃખ થાય. હજુ મહારાજ એનાથી આગળ કહે છે, અને વિમુક્ત થઈ જાય. પ્રોબ્લેમ પાછો આ થાય, કેવા થઈ જાય? વિમુક્ત થઈ જાય મહારાજ કે અમારા ભક્તો. તો વિમુક્ત થઈ જાય ભગવાનનો ભગત થઈ જાય? મહારાજે કીધું એટલે થઈ જાય ખરો, કાચો હોય ને કાચો એ વિમુક્ત થઈ જાય. સમજણ હોય નહીં એટલે તરત એમ થાય ઓલાને ઘેર ગયા હતા તો અમે શું ગુનો કર્યો, ઓલા ત્યાં પધરામણીએ જવાનું કીધું તો તરત રાતે 12 વાગે નીકળી ગયા પધરામણી, અને હું તો 2 વર્ષથી કહું છું તોય મારે ઘેર તો કોઈ દી પગલાં કર્યા જ નહીં. આ કાચો હોય ને અને આવું વિમુક્ત થાય. તે સંતો અહીં આવવાના હતા તો આ 5 જણને ફોન આવે ને મને ફોન ના આવે એટલે મારે તો સભામાં જવું જ નથી, જવું જ નથી મારે સભામાં. પછી વળી સંતોને કોઈ ક્યાંક સ્વામી રહી ગયું હતું તે સંતો પાછા ફોન કરે, ભગત આવજો પાછા 2 દિવસથી સભા. તે સ્વામી અમે જ તમને યાદ આવીએ જ નહીં ને તમે અહીં સુધી આવો તોય. આવું પાછું મેનું ટોનું ભગવાનને કે ભગવાનના સાધુને સંભળાવી દે એ કાચો સત્સંગી છે. હાચવવો પડે, એને સન્માન દેવું પડે, ગઈકાલ વાતમાં આવ્યું એમ, પણ એ પાકો નથી. હવે એ પ્રશ્ન આપણને સત્સંગ કરે 5 વર્ષ ને 10 વર્ષ ને 25 વર્ષ થઈ ગયા હોય તોય જો હજુ રે તો આપણે શું સમજવાનું કે આપણે કેવા સત્સંગી છે? હજુ કાચા છે, કાચા ગળા છીએ, કાચા ગળા છીએ. જો એને ઓછામાં ઓછો સાચવવો પડે ને એની ઉપર ભગવાનને સાધુ બહુ રાજી. આટલું એક સ્ટેટમેન્ટ બરાબર હૃદયમાં સમજી રાખવાનું, જેને ઓછામાં ઓછો ભગવાનને સાધુને સાચવવો પડે એની માટે કોઈ દી હૃદયમાંથી એવો પ્રશ્ન જ એને ઉદ્ભવે નહીં, કારું આમ કરશું તો આને આવું થશે, આમ કરશું તો આને આમ પડશે, આવું કાંઈ વિચારવું ના પડે. એની જોડે જેમ વર્તવું ઘટે એમ વર્તે, એને તરછોડવું હોય તો તરછોડે, એને પાસે રાખવું હોય તો પાસે રાખે, એનું સન્માન રાખવું હોય તો રાખે ને એનું અપમાન કરવું હોય તો 50 જણ વચ્ચે એનું અપમાનય કરી નાખે, એની વાતને રાખવી હોય તો રાખે ને વાતને ઉડાડી દે તો પણ હૃદયમાં ખચકાટ ના થાય કે આને શું થશે. એવું જ્યારે આપણું પાત્ર બને ત્યારે એને રાજીપો સમજવાનો, રાજીપો પૂછવા નહીં આવવાનું કોઈ કે આવું હું થઈ ગયો કે નહીં. હવ હવ આપણે પોતપોતાના અંતરમાં મને ખબર પડી જાય કે હું મહારાજને ગુરુજી પાસે આવો થઈ ગયો છું કે નહીં, મારું હૃદય અંદરથી આત્મા બધાનો જવાબ સત્ય બોલે. મનને નહીં પૂછવાનું, અહંકારને નહીં પૂછવાનું, પોતાના આત્માને પૂછવાનું. આત્મા કોઈ દી ખોટું ના બોલે. આપણે માનો કંઈ ખોટું જોયું છે, ખોટું ખાધું છે, ખોટો સ્પર્શ કર્યો છે, ખોટું હૂંગ્યું છે, આખી દુનિયાને આપણે બનાવી દઈએ કે ના ના એકાદશી હતી હું કાંઈ અનાજ નહોતો જમતો, હું તો ફરાળ જમતો હતો, ના ના હું લારીએ ઊભો જ નહોતો, ભલા તમે કોઈ બીજાને જોયા હશે. પણ આત્માને ના સમજાવી શકાય. આત્મા તો એમ જ કે બેટા ન્યા જ ઊભો તો તું, ન્યા જ ઊભો તો હું કરવા ખોટું બોલેશ.
આત્મા હંમેશા સાક્ષી એક સત્ય પુરુષ છે. એમ આપણે પોતપોતાના આત્મા ઉપર વિચારશું ને કે મને ક્યારે એવા સંકલ્પ થાય છે કે આ જગ્યાએ આવી રીતે સંતોએ આને કીધું ને મને ના કીધું, આને બોલાયો તો મને ના બોલાયો, આને યાદ કર્યા મને ભૂલી ગયા, આમ થયું આમ થયું, આવું થાય છે, આવું થાય છે. એટલે એનું સીધું રિઝલ્ટ સમજી લેવાનું કે હજુ સુધી જોઈએ એવો 100% રાજીપો ભગવાનનો સાધુનો મારી ઉપર નથી, મને એવું કાંઈ નથી થતું, હું તો એની વસ્તુ છું. એને જ્યાં રાખવું ઘટે એમ રાખે, જેમ રાખવું ઘટે એમ રાખે. આ વચનામૃત હું અત્યારે લઈને આવ્યો છું. મેં વિચાર્યું હતું તરંગ વાંચ્યું ત્યારે કે આ વચનામૃત છે, એમાંથી કદાચ આ એક બે પ્રસંગ મારે લેવા છે. હવે હું વાત કરતાં કરતાં મને એ સ્મૃતિ ન રહી, અથવા તો મને રહી છે પણ મારી પાસે એટલો સમય નથી હું એ વાતને વાંચી શકું, તો હું જેવું લઈને આવ્યો છું એવું લઈને પાછો જતો રહીશ તો આ મારી સાથે રૂઠી નહીં જાય. એ તો મારી સાથે સેમ એ જ વ્યવહાર રાખશે. એને હું અહીં મૂકીને જઉં તોય ભલે, હારે લઈને જઉં તોય ભલે, નીચે મૂકી દઉં તોય ભલે, ખોલું છું તોય ભલે, નથી ખોલતો તોય ભલે, એની પાસે એક જ લેંગ્વેજ છે. હું જેની પાસે છું એ મારી પાસે શું ઈચ્છે છે, એ મને ખોલવા ઈચ્છે છે, બંધ કરવા ઈચ્છે છે, દૂર મૂકવા ઈચ્છે છે, પાસે રાખવા ઈચ્છે છે, ઊંચું મૂકવા ઈચ્છે છે, ઉપર લઈ જવા ઈચ્છે છે કે નીચે મૂકવા ઈચ્છે છે, એની પાસે એક જ લેંગ્વેજ છે. એવી લેંગ્વેજ જ્યાં સુધી આપણી ભગવાન કે ભગવાનના સંત સાથે ન થાય ત્યાં સુધી 100% રાજીપાની ઈચ્છા ક્યારેય પણ મુમુક્ષુ કોઈએ ન રાખવી. 100% આપણે રાજીપો લેવો છે. મારે મહારાજનો ગુરુજીનો રાજીપો 100% લેવો છે, તમારે લેવો છે તો પહેલાં આપણા આત્માની લેંગ્વેજ આ કરવી પડે, આપણી ભાષા આ કરવી પડે. નહીં તો ભગવાનને બીક લાગે છે. જો ભગવાનને શું બીક લાગી, ભક્તોને દુઃખ થાય અને પછી શું થઈ જાય, વિમુખ થઈ જાય, વિમુખ થઈ જાય. તેથી હરિભક્તો સુખી રહે અને વિમુખ ન થઈ જાય એટલા માટે અમે અને સંતો ફરતા રહીએ છીએ. હરિભક્તો સુખી રહે, રાજી રહે, અને બીજું વિમુખ ના થઈ જાય, મોઢું ફેરવી ના લે, એના માટે અમે ફરતા રહીએ છીએ. આ ભગવાનને બીક લાગે છે. તો ભગવાન હરિભક્તોને રાજી કરવા માટે ફરે છે એવું લખ્યું આગળ, એવું મહારાજ બોલ્યા. પછી મહારાજ એમ બોલ્યા કે દુઃખી થઈને વિમુખ થઈ જાય તો એના પર રાજીપો મહારાજનો ખરો? મહારાજ એને રાજી કરવા મહેનત કરે છે પણ એની ઉપર મહારાજનો રાજીપો કહેવાય? ના કહેવાય. મહારાજની દયા કહેવાય, રાજીપો ના કહેવાય. રાજીપો ને દયા બેમાં ફેર છે. આપણો આત્મા કંગાળ હોય ને તો આપણી ઉપર ભગવાનને સાધુ દયા કરે, દયા કરે ને એ દયા રાજીપા જેવી જ દેખાડે. દયા પણ રાજીપાના સ્વરૂપમાં જ દેખાડે, પરંતુ આપણને એનો ખ્યાલ ના આવે કે આ ખરેખર દયા છે કે રાજીપો છે. પણ આપણે આપણા આત્મા ઉપર આમ એનાલિસિસ કરીએ એટલે ખબર પડે કે મારી ઉપર દયા છે. હજુ રાજી થાય એવો તો હું હજુ નથી, હજુ તો મારી પર દયા કરી છે, દયા કરી છે, મને નભાવે છે, મને ચલાવે છે, મારું થોડું રાખી દે છે. જે દિવસે રાજી થાય ને તે દિવસે તો નિર્ભય થઈને આપણું બધું, આપણને બધું જ કરી શકે, નિર્ભય થઈને તર છોડી શકે, આ ગમે તેમ વર્તી શકે, ભગવાનને ભગવાનના સંત ગમે તે કહી શકે, આપણું રાખી પણ શકે ને આપણું ઉડાડી દે, સત્ય વાત હોય તો ઉડાડ દે, તોય કંઈ ના થાય. સમજી લેવાનું કે હવે બહુ રાજી થઈ ગયા, સાચી વાત હતી તોય ઉડાડી દીધી, ખરેખરી કામ લાગે એવી હતી તોય ઉડાડી દીધી, આપણે જે સજેશન કર્યું હતું એ પ્રમાણે ના કર્યું એટલે નુકસાન થયું, છતાં પણ આપણી નિષ્ઠા નહીં ફરે એટલો વિશ્વાસ. ત્યારે સમજવાનું કે હવે રાજી થઈ ગયા, હવે રાજી થયા, એ અંતરમાંથી વિશ્વાસ. અને એ અંતરનું સર્ટિફિકેટ છે, ભગવાનને ભગવાનના મોટા પુરુષોનું અંતરનું સર્ટિફિકેટ છે. એ કંઈ લખીને બહાર નથી પડતું, લખીને બહાર નથી પડતું, પણ પોતપોતાના અંતરમાં હવ જોવે ને એને ખબર પડતી જાય. જ્યારે સતસંગ કે પક્કે મૂલ હોય જબહી, હવે મહારાજ હજુ હઠીસીને હજુ ઉપદેશ આપતા જાય છે, એને નિમિત્ત બનાવીને મને તમને થોડા ધોઈ નાખે છે. સતસંગ કે પક્કે મૂલ હોય જબહી, વિમુખ ન હોવે ફેરસો તબહી, પક્કે સતસંકી એહી ઓલખાના, સુખ દુઃખ મે એક રંગ રહાના, સુખ દુઃખ મે એક રંગ રહાના. જ્યારે સત્સંગના મૂળ દ્રઢ થઈ જાય પછી તેઓ વિમુખ જ થાય નહીં. એટલે ઓલી વિમુખની ચિંતા કરે છે, બધાના મૂળ કેવા છે? કાચા છે,
ઉપર છે, હજુ હજુ લીમડો 2 વર્ષનો છે. કે સારું આ લીમડાને તો સારું જમીનમાં વાવો ને તો 2 વર્ષનો હોય, પછી તમે 40 વર્ષ પછી જોવો તો એ લીમડો કેટલા વર્ષનો થયો? 40નો. 100 વર્ષનો, 100 વર્ષે જોવો તો એ લીમડો કેટલા વર્ષનો થાય? 100 વર્ષનો થાય. પણ આ સત્સંગ છે ને એની જમીન થોડીક વિપરીત છે. અહીંયા આગળ એવું થાય કે ઘણી વખત લીમડો 200 વર્ષથી વાવ્યો હોય પણ હોય કેટલા વર્ષનો? હજુ 2 જ વર્ષનો હોય. હા, 200 વર્ષનો લીમડો ઉખડી ગયો ભાઈ. 200 વર્ષથી વાવેલો લીમડો, હા મોટો જ નહોતો થયો ને, લીંબોડી જ નહોતી લાગી. 200 વર્ષથી જોવે પેલા કે કેટલા વર્ષથી વાવે છે ભાઈ? 50 વર્ષ થયા તે કેમ આ 2 વર્ષનો હોય એવું લાગે છે? ખબર નહીં યાર, જમીને સારી છે. ખેતર જો એની ભેગા જ ઓલો લીમડો વાવ્યો હતો, જોવો ને બાજુનો લીમડો કેવો મોટો થયો 50 વર્ષનો. આ 2 હારે જ વાવ્યા હતા. તારું આને કંઈ ખાતર પાણી થોડું વધારે આપો ને તો ઓલો ખેડૂત છે ને સ્પેશિયલ એની માટેની ટ્રીટમેન્ટ જુદી કરે ભાઈ. પણ આનું બીજ જ બળી ગયેલું ને તે 2 વર્ષનો રહ્યો. 100 વર્ષ થયા, 150 થયા, 200 થયા, 200 વર્ષે તો ઓલો બાજુમાં તો લીમડો ઘેઘૂર થઈ ગયો અને આ તો 2 જ વર્ષનો. હજુ કોક આમ ઉખાડીને નાખી દે, હારા ખેડૂતને બીક લાગે કે આને કોઈ ઉખાડી ના નાખે. એમાં સત્સંગરૂપી જમીન છે ને ઘણી વખત બીજ એક હારે જ વવાયો હોય, મારા તમારા બધાયના હારે વવાયા હોય. હારે વવાયો કેટલાથી આગળ પણ વવાયો હોય ને પાછળ પણ વવાયા હોય આપણા બીજ. પણ તમે જુઓ ને તો બધા લીમડા અલગ અલગ સાઇઝના, અલગ અલગ બ્રાન્ડના, અલગ અલગ બધાનો વિકાસ. આનું કારણ શું? જમીન એક સરખી, ખાતર એક સરખું, કહેવાનો અર્થ સત્સંગરૂપી જમીન એક સરખી, ઉપદેશ એક સરખો, શાસ્ત્ર એક સરખું, સત્પુરુષ એક સરખા, ઈષ્ટદેવની મૂર્તિ એક સરખી, ઉપાસના એક સરખી, મંત્ર એક સરખો, ભજન એક સરખું, છતાં પણ ફેર ક્યાં પડી ગયો? સમજણમાં ફેર પડી ગયો. સમજણરૂપી મૂળ જો સરખા ના હોય તો લીમડાનો વિકાસ ન થાય, આત્માનો વિકાસ ન થાય, એવું છે. માટે સત્સંગમાં તો બહુ પ્રકારના રહસ્યો રહેલા છે. એને આમ વિચાર્યા કરીએ ને તો ખબર પડે કે આમ થાય. આ સત્સંગરૂપી જમીનમાં એક બહુ મોટો ચમત્કાર છે. લીમડો 2 જ વર્ષનો રહ્યો, 200 વર્ષનો લીમડો 2 વર્ષનો, એટલે તો ઉખડી જાય, નહીં તો ઉખડે જ ક્યાંથી? સ્વામી વાતોમાં કે ખરેખરા મૂળિયા નાખી ગયેલો તો ઉખડે જ ક્યાંથી? ઉખડ્યો એનો અર્થ જ એ થયો કે એના મૂળિયા જ ઊંડા નહોતા. મૂળિયા ઊંડા ક્યારે ન જાય? જ્યારે એનો વિકાસ ના થયો હોય ત્યારે. વિકાસ ક્યારે ન થયો હોય? ખાતર પાણી બધું તે ખરખું મળે છે, એમાં તો પક્ષપાત છે નહીં. તો વિકાસ ક્યારે ન થયો હોય? તો વિકાસ ત્યારે ન થયો હોય કે એની ખેવના, એનો ખપ જ ઓછો હોય, એની શ્રદ્ધા જ ઓછી હોય, એટલે એવું થાય. જ્યારે સત્સંગના મૂળ દ્રઢ થઈ જાય પછી તેઓ વિમુખ થાય નહીં. પાકા સત્સંગની એક જ ઓળખાણ છે. પાકો સત્સંગ એની ઓળખાણ શું? મહારાજ પોતે કહે છે, ગમે તેવો સુખ દુઃખનો પ્રસંગ આવે છતાં રંગ એક સરખો જ રહે. રંગ એનો આમ ઉતર ચડ ના થાય, એ સરખો જ રહે ગમે એવી પરિસ્થિતિ સર્જાઈ જાય તોય. જેને પાકો સત્સંગ થયો હોય તે સત્સંગ વિનાના બીજા અપાર સુખ હોય તે બધાને નકારા ને નઠારા સમજે અને અષ્ટ સિદ્ધિઓ કે 9 નિધિ પણ જો સત્સંગથી વિમુખ કરી દેતા હોય તો તરત જ તેના સંબંધને તજી દે છે. પણ સત્સંગને તો સુદૃઢ અને અખંડિત જ રાખે. સત્સંગને રાખવા જતાં રાજ્યનો નાશ થતો હોય તો પણ તે ઉત્સાહિત મનથી સત્સંગને જ દ્રઢ કરીને રાખે છે. સત્સંગ રાખવાથી દેહમાં દુઃખ થાય તો પણ તે દુઃખે કરીને તેનો સત્સંગ લુખ્ખો કે નિરસ થાય નહીં. સત્સંગ કરવાથી કદાચ પોતાના પિતા દ્વેષી બને તો પણ તેના ભયથી લેશ માત્ર પણ સત્સંગ છોડે નહીં. આવા હરિભક્તોના દર્શન આજે આ સત્સંગમાં થાય છે. કે જેને શરીરમાં કેટલા દુઃખ આવી ગયા છે, આજની તારીખમાં શરીરમાં દુઃખ છે, આજની તારીખમાં અનેક વ્યાધિઓ છે, આજના સમયે પણ અનેક વ્યાધિઓ શરીરની અંદર છે, વર્ષોથી છે, પરંતુ એને શ્રીજી મહારાજમાંથી રતિવા હેત ઘટતું નથી. આ લખેલા મંતવ્યોમાં પણ કેટલા ભક્તો એવા છે. પ્રત્યક્ષ નાખ્યાનો જે દિવસે ગવાશે તે દિવસે આવશે બધી વાતો, તે દિવસે આવશે. આ સત્સંગ વાંઝ્યો નથી, 200 વર્ષ પહેલાં હતા અને આજ નથી એમ નહીં, આજે પણ છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ સત્સંગમાં એવા સંતો ભક્તો રહેવાના જ. મહારાજ પોતાના સેમ્પલો મૂકતા જ રહેવાના.
જેને સત્સંગ રાખવા માટે પોતાના પિતાઓ સાથેના સંબંધ છૂટ્યા છે, સત્સંગ રાખવા પત્નીઓ સાથેના સંબંધ છૂટ્યા છે, મહારાજ લોયાના ત્રીજામાં કે ભગવાન ને ભગવાનના સંતને અર્થે શું થાય ને શું ન થાય, ગામનો ત્યાગ કરે, ઘરનો ત્યાગ કરે, મા બાપનો ત્યાગ કરે, પુત્ર પરિવારનો ત્યાગ કરે, શું ન થાય ને બધું જ થાય સત્સંગ રાખવા માટે. દેહમાં દુઃખ થાય, સત્સંગ રાખવાથી દેહમાં દુઃખ થાય, સત્સંગ રાખવાથી, તો પણ એ દુઃખે કરીને એનો સત્સંગ લુખોને નિરસ ના થઈ જાય. અમુક પ્રકારની દવા નહીં એટલે નહીં જ, અમુક પ્રકારની ટ્રીટમેન્ટ નહીં એટલે નહીં જ, ભલે શરીરમાં ગમે એવું થઈ જાય, એવા ભગવાનના ભક્તો છે, એવા ભગવાનના ભક્તો પોતાનો ધર્મ નથી છોડ્યો, નથી છોડ્યો. સત્સંગ રાખવાથી કદાચ પુત્ર કે ધનનો નાશ થતો હોય તો પણ સત્સંગનો ત્યાગ કરે નહીં. સત્સંગ રાખવાથી છોકરો મરી જાય, ધનનો નાશ થઈ જાય તો પણ સત્સંગનો ત્યાગ ના કરે. એનો અર્થ એ થયો કે સત્સંગ કરે તો આ બધું થવાની શક્યતાઓ તો ખરી, ના થાય એવું કાંઈ નહીં. રતન પરના જસમત પટેલે સત્સંગ કર્યો, કંઠી બાંધી, સત્સંગી બહુ સારા, થોડો સમય થયો, મહારાજ માનકી ઘોડી લઈને આવ્યા, ભગત ઓસરીમાં હૂતા હતા, માનકી ઘોડી આમ ઓટલા ઉપર ચડીને મહારાજ જસમત પટેલ જાગ્યા, મહારાજ અત્યારે અધરાતે હા તમારા મોટા દીકરાને ધામમાં લેવા આવ્યો છું કે એટલે તમને ખાલી કહેવા આવ્યો છું, લઈ જાઉં ને. જસમત પટેલ કે મહારાજ મારા બહુ મોટા ભાગ, મારા દીકરાને ધામમાં લેવા આવ્યા, લઈ જાઓ. પત્ની હતા નહીં, બાપને દીકરાઓ જ હતા, લઈ ગયા એને. પછી મહારાજ કે 15 દી પછી નાનાને લેવા આવવાનો છું પાછો, ઓલાનો અગ્નિસંસ્કાર કર્યો, થોડો કાંઈ વિધિ કર્યો, ત્યાં મહારાજ પાછા આવ્યા, હવે નાના છોકરાને લઈ જાઉં, તમે જો રજા આપો તો લઈ જાઉં. મહારાજ એના બહુ મોટા ભાગ, તમે એને ધામમાં લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ મહારાજ. આમ તો આ લોકની દ્રષ્ટિએ તો શું દેખાય છે, જગત એવું નથી જાણતું કે ધામમાં લઈ ગયા છે મહારાજ, એ તો એમ કે મરી ગયો. એક મોટો મર્યો અને 15 દિવસ પછી આ બીજો મર્યો. આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે પણ જો આ મર્યા બધાય, આમ જ દેખાય ને, પણ ભગતને આટલો રંગ ના ઉતર્યો. સત્સંગ એને કહેવાય, ગમે એવી પરિસ્થિતિમાં, ગમે એવી પરિસ્થિતિમાં રંગ ના ઉતરે. આવા તો કેટલા ભક્તો છે, કેટલા ભક્તો છે આપણા, કે જેને કોઈ પણ પરિસ્થિતિમાં રંગ નથી ઉતર્યો, ગમે એવી પરિસ્થિતિમાં નથી ઉતર્યો. સત્સંગમાં રહેવાથી કુળ કુટુંબ નારાજ થઈ જાય, આ બધું બધું જ થાય. સત્સંગ રાખો એટલે કુળ કુટુંબે નારાજ થાય, બધાને ગમે નહીં ને. અને રૂઠી જાય તો પણ સત્સંગને ક્યારેય જૂઠો કરે નહીં. સત્સંગ કરવાથી જો ઘર બળી જાય અને અજ્ઞાની લોકો તેની અતિ હાંસી મસ્કરી કરે તો તેવા અજ્ઞાનીઓને ભસતા શ્વાન જેવા માને અને સત્સંગને તો અમૂલ્ય ગણે. કોઈ વખત કાંઈ થાય એવું તો સત્સંગની અંદર, સત્સંગ રાખવાથી માની લો ઘર બળી ગયા, ત્યારે અજ્ઞાની લોકો તો હાંસી મસ્કરી જ કરે ને કે તમે બહુ મોટા ભગત છો અને આટલી બધી દોડાદોડ કરો છો અને આટલું બધું સાધુઓ પાછળ આટલી બધી મહેનત કરો છો અને મંદિરો પાછળ આટલી મહેનત કરો છો, તમને જ દુઃખ કેમ? અમારે તો કોઈથી દુઃખ આવતું નથી, અમે તો ધર્મ નથી પાડતા. તમે કહો આ ના ખવાય, આ ના ખવાય, હું આ ના કરું, પ્લેનમાં આ ના પીવું, આવી જગ્યાએ ના જોઉં, આ ના જોઉં, તો તમે બધા જોતા નથી, ખાતા નથી, પીતા નથી, તમારે જ દુઃખ કેમ? અને અમારે તો કોઈથી દુઃખ આવતું જ નથી, અમારે તે તો 4 ગાડીઓ પડી છે, અમારે કોઈથી છોકરા મરતા નથી, બીમાર કોઈ નથી થતું, નખમાંય રોગ નથી. આવા બધા મેના ટોણા મારે ને ત્યારે જો કાચો હોય ને, કાચો તો ડગમગી જાય. એમ થાય કે સત્સંગને મૂકો, આ સત્સંગ રાખ્યો તોય કાંઈ થતું નથી. ને ઘણી વખત સત્સંગીને, ઘણા હજુ નવા સત્સંગમાં હોય ને, પછી એને સત્સંગ કરવાનો શરૂ કરે ને પછી કોઈક વખત નવો પ્રોબ્લેમ ચાલુ થાય. કારણ કે ભગવાન શું કરે છે, શા માટે એ આવે છે? આપણું પ્રારબ્ધ જે છે એ તો ભગવાને લખી જ દીધું છે, જન્મ થયો તેથી, અને પ્રારબ્ધ પ્રમાણે આપણા જીવનમાં બધી ઘટનાઓ ઘટવાની. પરંતુ મહારાજ એ પણ જોવે છે કે હવે આનો છેલ્લો જન્મ કરવાનો છે, એટલે બે બાજુનું બેલેન્સ 0-0 કરવાનું છે. એટલે કોઈને લેનું દેનું બધું મહારાજ કે પતાવી જ દો અને આને હાવ ચોખ્ખો કરી નાખવો છે. એટલે શરીરમાંય થોડો રોગ આપે, થોડું કાંઈક સંસારમાંય થોડું દુઃખ આપે, પણ હાવ ચોખ્ખો કરી દેવો છે મહારાજને. એટલે મહારાજ ચોખ્ખા કરવા માટેના પ્રોસેસમાં મંડ્યા હોય, એ આપણને દેખાય નહીં કાચા હોઈએ તો. એટલે સત્સંગ છૂટી જાય, પણ પાકાને તો ગમે એવું કરે ને તો એને ખબર છે કે મારા મહારાજ હિત કરતા છે, મારું અહિત થાય એવું મારા મહારાજ કોઈ દિવસ ના કરે. સત્સંગ માટે એને બધું છૂટી જાય, સત્સંગ માટે ગમે એટલું દુઃખ આવી જાય કાંઈ નહીં,
ગુંદાળી ગામના મામૈયો અને મેરામન હતા અને રાંદેબાઈ એના માતા હતા. મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં એના નામ દીધા ગુંદાળી ગામના બે કાઠી. રાંદેબાઈ એકલા ઘેર હતા. સંતો આવ્યા, સંતોને જમવા માટેની વ્યવસ્થા કરાવી. સંતો હજુ જમાડવા બેસે ત્યાં ગામનો જે દરબાર હતો ને એને સંતોને મારીને કાઢી મૂક્યા. આ બે છોકરા ખેતરે તે આવ્યા. એની માં કહે, બેટાઓ તમે મારી કુખે જન્મ્યા છો ને સ્વામિનારાયણના સાધુ આ ગામમાં આવે અને અહીંનો ગામ ધણી આવી રીતે એને મારીને કાઢી મૂકે અને તમે બે મારા આવા જુવાન જો છોકરા અને આપણા ગામમાંથી મહારાજના સાધુને મારીને કાઢે આ તો કેમ હાલે. બેય જણાને એવું સુરાતન ચડ્યું ને માને ગાડામાં બેહાડીને કે તું ગઢપુર જતી રહે. માં ગઢપુર જતી રહી. બે તલવાર લઈને ગયા. ઓલો દરબાર હતો, હોકો પીતો હતો, ત્યાં બેઠા હતા ગામધણી બધા બીજા બે પાંચ. કોને અમારા સાધુને કાઢી મૂક્યા? ઓલો સુરવીર થઈને કે મેં કાઢી મૂક્યા. જેવો મેં કાઢી નીકળ્યા બોલ્યો ને સીધું તલવારથી માથું જ ઉડાડી દીધું, માથું જેઠું પાડી દીધું. બીજા એના જે આજુબાજુમાં સંબંધીઓ હતા એ બધા હામાં થવા તૈયાર થયા કે જેને આવવું હોય આવો, અમે મરવા જ આવેલા છીએ, કે તમારા તાકાત હોય તો આવો. ઓલા ગભરાઈ ગયા કે આના માથા કાપે આપણા માથા કાપશે. એટલે એણે કંઈ કર્યું નહીં. પછી બેય જણા ત્યાંથી ભાગી અને ગઢપુર જવા નીકળ્યા. રસ્તાની અંદર જંગલનો વિસ્તાર હતો, એ સામે પક્ષવાળા બધા હતા ને એ લોકોએ બંદૂકથી એ લોકોને ઘેરી લીધા વચ્ચે, જે આ દરબાર મરી ગયો હતો ને એના સામે પક્ષવાળાએ, અને ત્યાં એને ગોળીઓથી વીંધી નાખ્યા. મામયો ને મેરામને આખા છાળની જેવા કરી નાખ્યા, ગોળીઓથી વીંધી નાખ્યા. અને ઓલી ડોસી જે ગઈ હતી ને રાણદેભાઈ, એને ત્યાં ખબર પડી કે મારા બે છોકરાઓ આવી રીતે મરાણા છે. ત્યારે એને શ્રીજી મહારાજ પાસે ગઢપુરની અંદર એમ કીધું, મહારાજ પૃથ્વી પર મનુષ્ય આકારે હતા ત્યારની વાત છે મહારાજે, એટલે કીધું ગુંદાળી ગામના બે કાઠી લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે એનું આખ્યાન પોતાના મોઢે કીધું છે. કેવા ભાગશાળી ભગવાન સ્વામિનારાયણ જેની કથાઓ પોતાના મોઢે કહેતા. માં એમ કહે છે, મહારાજ મારા બે છોકરા પ્રભુ સત્સંગની સેવા માટે આવી રીતે સંતોને આવું થયું ને મહારાજ, તો મહારાજ આવું થયું પછી મેં એમને કીધું તો છોકરા લડવા ગયા હતા ને મહારાજ તમારા ધામમાં સીધાવ્યા, મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે એ બંને ક્ષત્રિય છે અને એ બેને તો એ કરવાની ફરજ હતી, બંનેને અમે અંતકાળે લેવા ગયા છે અને અમારા ધામની અંદર બેસાડી દીધા છે, અમારી મૂર્તિમાં બેસાડી દીધા છે, કારણ કે અમારા સાધુનો પક્ષ રાખ્યો. ડોસીમાં એક આંસુડું ના પાડ્યું. એને કીધું, મહારાજ ધન્ય ભાગી છું, હજુ જો બીજા બે હોત ને તો તમારા સાધુની આવી રીતે જો અપમાન કોઈ કરે ને તો એની માટે બીજા બેને પણ કુરબાન કરી દે. શ્રીજી મહારાજ દરબારગઢની અંદર કે આ ડોસીની સમજણ તો જુઓ, બે જ છોકરા, બીજું કોઈ આધાર હતું નહીં, તો પણ એની સમજણ કેવી. અને પાકો સત્સંગ કહેવાય, રંગ ઉતર્યો નહીં, કેફમાં વાત કરે. જેને સત્સંગનો રંગ હોય ને કેફમાં વાત કરે, એ આમ ઢીલી 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 વાત ના કરે, આમ 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 એવી વાત ના હોય. સત્સંગ સત્સંગ છે એક કેફ જ છે, એક નશો છે, ભગવાનનો નશો છે, ભગવાનનો કેફ છે. નરસિંહ મહેતા ક્યારે ઢીલા પડ્યા? મીરાબાઈ કોઈ દી ઢીલા પડ્યા? પરોક્ષમાં પણ જે ભક્તો હતા કે પ્રત્યક્ષમાં દાદા ખાચર કોઈ દી ઢીલા પડ્યા? રંગ એનો કોઈ દી ઉતર્યો? કેવી કેવી પરિસ્થિતિઓ આવી ગઈ, કેવી કેવી પરિસ્થિતિઓ આવી ગઈ. શું એની ઉપર આ દુનિયાનું કયું દુઃખ નહોતું આવ્યું? આ દુનિયાનું મોટા મોટું દુઃખ કહેવાય એ આ બધા મહારાજને વાલા પાત્રો જે હતા એમાં કોની ઉપર નહોતું આવ્યું? સૌથી મોટા દુઃખ જ મહારાજે એને દીધા, દાદા ખાચરને દેવું થઈ ગયું હતું, ખડા રોકાઈ ગયા હતા, કોર્ટના કેટલા ધક્કા ખાધા હતા, આ બધા દુઃખ એને જ આવે, પણ કોઈ દી રંગ ઉતર્યો નહીં. માટે મહારાજ આપણને એવા કરવા માગે છે. હવે એવા કરવા માટેનો શું ઉપાય છે એ પણ મહારાજ જ બતાવે, અને મહારાજનો બતાવેલો ઉપાય હોય એ પ્રમાણે આપણે કરીએ તો જ એમાં આપણે સફળ થઈએ. એટલે મહારાજ આવી રીતે પાક્કા હરિભગત કોને કહેવાય એની વાતો કરતાં કરતાં આગળ જતાં આપણને એવો ઉપદેશ અને દવા આપશે કે આવા પાક્કા હરિભગત થવું હોય તો કયો ઉપાય કરવો એને આપણે આવતીકાલે સાંભળશું. ઘનશ્યામ મહારાજ.